जय माताजी। विद्यार्थी मित्रों, आ वीडियो लेक्चर में संभावना प्रकरणना स्वाध्याय 1.1 ना केटलाक दाखलाओ समझावामा आव्या छे। विद्यार्थीओ, छेल्ला आंकड़ाशास्त्रना वीडियो लेक्चर में आपणे 1.1 ना दाखला नंबर 4 सुधी चलाव्यु हतु। आजे आपणे दाखला नंबर 5 थी स्टार्ट करीए छीए। बराबर 20-25 मिनिट में जेटला पॉसिबल हशे ने एटला मेक्सिमम आपणे सॉल्व कराईशुं। दाखला नंबर 5, प्रथम 5 प्राकृतिक संख्यामांथी यादृच्छिक रीते 3 संख्या पसंद करवाना प्रयोगनो निदर्श अवकाश लखो। तो सौथी पहला प्रथम 5 प्राकृतिक संख्याओ कई छे? तो प्रथम 5 प्राकृतिक संख्या एक, बे, त्रण, चार, पांच छे। राइट, आमांथी आपणने 3 सिलेक्ट करवाना छे अने आपणने निदर्श अवकाश लखवानो छे। तो स्टार्ट करिए, 1, 2 अने 3। बराबर, एना पछी 1, 2 अने 4, 1, 2 अने 5। समझ्या? पहला मैं 1, 2, 3 लीधु, 1, 2 ने मैं कॉमन राख्यु, 3 नी जगह 4, एना पछी 4 नी जगह 5। हवे 2 ने जे कॉमन राख्यु हतु ने, हवे 2 ने हूँ साइड में मूकी दईश। 1, 3, 4, 1, 3, 5। बराबर, 1, 3, 4 अने 1, 3, 5। आ वक्ते 3 कॉमन राख्यु, हवे 4 ने, तो 1, 4, 5। बराबर, અહીંયા એક વાળો બધા હવે પતી ગયા, તો હવે 2 થી સ્ટાર્ટ કરીશું, પાછળની જઈએ આપણે આગળની સાઈડ। તો હવે 2, 3, 4, કારણ કે 2 ઓલરેડી 1 વખત 3 વખત આવી ચૂક્યું છે, તો 2, 3, 4, 3ને કોમન રાખીએ છીએ, 2, 3, 5। હવે 3ને હટાવી દઈશું, 2, 4, 5। બરાબર, હવે 3થી સ્ટાર્ટ કરીશું, 3, 4, 5। બરાબર ને? તો હવે આનાથી વધારે અહીંયા પોસિબલ છે નહીં, ઓકે? ચેક કરી લઈએ છે તો પણ 5માંથી સિલેક્ટ કેટલા કરવાના છે? 3 સિલેક્ટ કરવાના છે ને 5માંથી 3, તો 5C3 આપણને કેટલા મળવા જોઈએ? 5×4×3 ભાગાકારમાં 3×2×1, તો 3, 3 કેન્સલ, 2×2×4, 5×2×10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। તો આપણો આ દાખલો અહીંયા સાચો છે। 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 3 સિલેક્ટ કરવાની હતી, તો આ 5માંથી 3 પસંદ કરીએ તો કેટલી રીતે પસંદ કરી શકાય? 10 રીતે। તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આપણે 10 રીતે સિલેક્ટ કરી લીધું છે। દાખલા નંબર 6, 1 સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ બરાબર 1, 2, 3 થી લઈને 20 સુધી છે। આ બધા વચ્ચેના જેટલા પણ છે ને, 3 થી 20 વચ્ચેના, એ બધા ગણાશે, કારણ કે અહીંયા ટપકા ટપકા કરેલા છે, તો મતલબ 1 થી 20 સુધી છે। નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો, ખાલી ગણ લખવાના છે આપણને। ઘટના એ, પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય, તો અયુગ્મ એટલે એકી સંખ્યા, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19। આ બધી કેવી સંખ્યાઓ છે? અયુગ્મ સંખ્યા। તો આ બધી આપણે લખી દીધી। હવે 19ની આગળ ઘણી બધી અયુગ્મ સંખ્યા આવે છે, 21, 23, 25, પણ તે લખવાની નથી। કેમ? કારણ કે આપણે તો 1 થી 20 જ આપણો નિદર્શ અવકાશ છે, સેમ્પલ સ્પેસ છે, આપણે એટલા જ ક્રાઇટેરિયામાંથી પસંદ કરી શકાય, એની બહારના કોઈ આંકડા પસંદ કરી શકતા નથી। ઘટના બી છે, પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, મતલબ 3નો ગુણક હોય, તો બી એમાં આપણને જવાબ મળે 3, પછી 6, પછી 9, 12, 15 અને 18। 21 જે છે ને, એ 3 20 થી મોટા છે, તો 21 આવશે નહીં।
ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ત્રણ નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર. આ બધા જ ત્રણ વડે કેવા છે? વિભાજ્ય છે, રાઈટ? તો આ બી ઘટનાનો ગણ કહેવાય. પછી પસંદ કરવામાં આવેલ સંખ્યા બી અથવા ત્રણ વડે વિભાજ્ય હોય તો એવી સંખ્યા પસંદ કરવી પડે કે જે બે વડે પણ વિભાજ્ય હોય અને ત્રણ વડે પણ. તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, બે તરી છ, તો ત્રણ જ સંખ્યાઓ આવશે, છ, બાર અને અઢાર. તમે જો આના સિવાયની જેટલી પણ સંખ્યાઓ છે ને, એ જેમ કે ચાર છે, એ બે વડે વિભાજ્ય છે પણ ત્રણ વડે વિભાજ્ય નથી, તો ચાર નો આવે. નવ છે, એ ત્રણ વડે વિભાજ્ય છે પણ બે વડે વિભાજ્ય નથી, તો એ પણ ન આવે. એવી સંખ્યા લેવી પડે કે જે બે વડે પણ વિભાજ્ય હોય અને ત્રણ વડે પણ. તો છ, એ બે વડે પણ વિભાજ્ય છે અને ત્રણ વડે પણ. બાર, એ બે વડે વિભાજ્ય છે અને ત્રણ વડે પણ. અને એ જ રીતે અઢાર. તો અહીંયા આપણો આ જે છઠ્ઠો દાખલો છે એ પણ પૂર્ણ થાય છે. એના પછી હવે જોઈશું દાખલા નંબર સાત. દાખલા નંબર સાતની રકમ તમને દેખાય છે, બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારીની નોંધ કરવામાં આવે છે. મતલબ ખાલી રેન્ડમલી કેટલા બાળકો છે, બે છે, એક છે, બે છે, શું છે, એ પ્રમાણે નહીં, બટ બે બાળકોની પસંદગી અને સાથે સાથે એમનું જેન્ડર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણને જેન્ડર ધ્યાનમાં લેવું પડશે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ દર્શાવો અને નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. ઘટના એ વન, એક બાળક નારી જાતિનું હોય. ઘટના એ ટુ, ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય, છોકરી. રાઈટ, આ ક્વેશ્ચન માટે આ રીતનું કરીએ છીએ આપણે સોલ્યુશન. ધારો કે છોકરાને અંગ્રેજીમાં બોય કહેવાય ને, તો બી વાપરીએ અને છોકરીને અંગ્રેજીમાં ગર્લ કહેવાય તો જી વાપરીશું. ઓકે, હવે નિદર્શ અવકાશ. કેટલા બાળકોનો નિદર્શ અવકાશ? બે બાળકોનો ને. પહેલું બાળક છોકરો છે અને બીજું બાળક પણ છોકરો છે, રાઈટ? પહેલું બાળક છોકરો છે, બીજું બાળક છોકરી છે. પછી પહેલું બાળક છોકરી છે અને બીજું બાળક છોકરો છે. પહેલું બાળક પણ છોકરો છે, સોરી, પહેલું બાળક પણ છોકરી છે અને બીજું બાળક પણ છોકરી છે. લખી દેવાનું, પ્રથમ સ્થાનનો અર્થ શું થાય છે? પહેલું બાળક અને બીજું સ્થાનનો અર્થ શું થાય છે? બીજું બાળક, રાઈટ? કારણ કે બે બાળકની વાત થાય છે. તમે જો, અને બાળકના જેન્ડર પણ ધ્યાનમાં લેવામાં આવે છે, તો આ વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. આપણને એમ થાય કે સર આ બંને એક નથી, તો ના, આ બંને એક નથી, કારણ કે આ કન્ડિશનમાં છોકરો એ મોટો છે કારણ કે એ પહેલો બાળક છે, અને આ કન્ડિશનમાં છોકરી મોટી છે કારણ કે એ પહેલી બાળક છે. તો આ બંને ધ્યાનમાં લેવામાં આવશે. હવે ઘટના એ વનનો ગણ લખવાનો, તો એ વન બરાબર એક બાળક નારી જાતિનું હોય. તો આમાં તમે જુઓ, આમાં એક બાળક નારી જાતિનું છે? નથી. આમાં એક બાળક નારી જાતિનું છે? હા છે. આમાં એક બાળક નારી જાતિનું છે? હા, મોટું બાળક. અહીંયા એક બાળક નારી જાતિનું છે? ના, અહીંયા તો બંને બાળક છે. તો આ નહીં, અહીંયા આપણને એક કીધું છે ને, એક બાળક, તો એક જ બાળક હોવું જોઈએ. તો ઘટના એનો ગણ થશે બીજી અને જીબી. હવે અહીંયા એક ટોપિક આવ્યો છે ઓછામાં ઓછું. ઓછામાં ઓછું અને વધુમાં વધુનો મિનિંગ તમને સમજાવી દઉં છું અહીંયા ઉપર. ઓછામાં ઓછા ખાલી જગ્યાનો મિનિંગ થાય છે ખાલી જગ્યા કે તેથી વધુ. વધુમાં વધુ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા કે તેથી ઓછું. આ રીતનું મિનિંગ થાય છે સિમ્પલ સારી ભાષામાં.
જેમ કે આપણે આજે બુધવાર છે, આવતીકાલે તમારી અકાઉન્ટની પરીક્ષા છે 25 માર્કની, એમાં આપણે શેરમૂડીના હિસાબો પૂછ્યા છે, તો તમે લોકો પરીક્ષા આપો. અને હું એમ કહું તમને કે ભાઈ મને છે ને ઓછામાં ઓછા 25માંથી 20 માર્ક તો જોઈએ. તો ઓછામાં ઓછા વર્ડ કીધું એનું મિનિંગ એવું કે 20થી ઓછા જોઈએ મારે? ના, ઓછામાં ઓછા 25 માર્ક જોઈએ એટલે મતલબ ઓછામાં ઓછા 20 માર્ક જોઈએ એનો અર્થ શું થાય? 20 કે તેથી વધુ માર્ક જોઈએ છે મારે, રાઈટ? અને વધુમાં વધુ, રાઈટ? તો કોઈ કહે કે બાળકો તો વધુમાં વધુ 3 સારા, તો વધુમાં વધુ 3 સારા એટલે મતલબ 3થી વધુ સારા? ના, વધુમાં વધુ 3 સારા એટલે 3 કે તેથી ઓછા સારા, પણ 3થી વધારે સારા નહીં, રાઈટ? આ તો જસ્ટ એક્ઝામ્પલ આપતો હતો. તો એ જ રીતે અહીંયા આપણને વર્ડ આપેલું છે, સેન્ટેન્સ આપેલું છે, શું કે એક બાળક નારી જાતિનું ઓછામાં ઓછું એક બાળક, મતલબ એક કે તેથી વધુ બાળક નારી જાતિનું હોવું જોઈએ. તો અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા બે છે, મતલબ એ ટુ જે છે ને એની અંદર 3 એ 3 ઓપ્શન આવશે. એક બાળક હશે તો પણ આવશે, અને એકથી વધુ બાળક હશે તો પણ આવશે, બટ એ બાળક નારી જાતિનું હોવું જોઈએ, રાઈટ? આ બી નહીં આવે, મતલબ બંને છોકરાઓ એ નહીં આવે, કારણ કે એક પણ બાળક નારી જાતિનું નથી, રાઈટ? અહીંયા આપણો આ 7મો દાખલો પૂર્ણ થાય છે. દાખલા નંબર 8, એમાં આપણને કહ્યું છે કે 6 બાજુવાળા 2 સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે. આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો, રાઈટ? તો 6 બાજુવાળા 2 સમતોલ પાસા, તો આના કુલ ટોટલ 36 પરિણામો મળશે, કે જે તમને ખ્યાલ છે તમે 9મા 10મામાં ભણ્યા છો. અત્યારે આપણે ફરીથી ભણીએ. સૌથી પહેલાં નિદર્શ અવકાશ જ ગોતીએ છીએ, યુ. તો બંને પાસા ઉપર એક આવે, એક પાસા ઉપર એક અને બીજા પાસા ઉપર 2, 13, 14, 15 અને 16, રાઈટ? પહેલાં પાસા ઉપર એક એક જ આવો કરે છે, જ્યારે બીજા પાસા ઉપર 1, 2, 3, 4, 5, 6, 6થી વધારે ન આવી શકે, કારણ કે પાસા ઉપર 1 થી 6ના જ કહેવાય અંકો હોય છે, રાઈટ? એ જ રીતે 21, 22, 23, 24, 25, 26, પછી 31, 32, 33, 34, 35, 36, એના પછી 41, 42, 43, 44, 45 અને 46, 51, 52, 53, 54, 55 અને 56. અત્યારે એક જ લાઈન આવશે, કારણ કે પહેલાં પાસા ઉપર 6 પણ આવી શકે અને બીજા ઉપર 1, તો 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. તો કુલ ટોટલ આ 36 પરિણામો થયા. 2 સમતોલ પાસો ઉછાળવાને કારણે 36 પરિણામોનો આપણને નિદર્શ અવકાશ મળે છે. હવે ઘટના A1, પાસા પરના અંકનો સરવાળો 7 થાય, રાઈટ? રાઈટ સરવાળો 7 થવો જોઈએ. તો ચલો ટ્રાય કરીએ ગુતિયામાં. પહેલું છે A1 બરાબર, તો 1 અને 6નો સરવાળો 7 થાય છે. એના પછી 2 અને 5નો સરવાળો 7 થાય છે. 3 અને 4નો સરવાળો 7 થાય છે. 4 અને 3નો સરવાળો 7 થાય છે. 5 અને 2નો સરવાળો 7 થાય છે. અને 6 અને 1નો સરવાળો 7 થાય છે, રાઈટ? બાકી કોઈનો સરવાળો 7 થતો નથી, રાઈટ? આ ઘટના A1ના સાનુકૂળ પરિણામો છે. હવે ઘટના A2, પાસા પરના અંકનો સરવાળો 4થી ઓછો થાય. અહીંયા ક્યાંય પણ કે તેથી વર્ડનો યુઝ થયો નથી. 4થી ઓછો મતલબ 4થી ઓછો, 4ને નહીં ગણવાના, મતલબ સરવાળો કેટલો હોવો જોઈએ? કાં તો 1 હોવો જોઈએ, કાં તો 2 હોવો જોઈએ, કાં તો 3 હોવો જોઈએ. 4 હશે ને તો પણ એ સિલેક્ટ નહીં થાય, કારણ કે 4થી ઓછો કીધું છે, 4 કે તેથી ઓછું કીધું નથી, રાઈટ? સંભાવનામાં આ વર્ડ્સ ઘણા મેટર કરતા હોય છે.
तो चार थी ओछा माटे आपणे ગોતીએ છીએ चार थी ओछानो सरवाळो। हवे एक एक बे सरवाळो थाय, एना पछी एक बे त्रण, एक अने त्रण चार थई गया, एना पछी बधाना चारे जशे चार थी वधु तो नहीं आवे, बे अने एक ए आवशे, एना पछी बे बे फरीथी चार थई गया तो बाकी हवे बधा एक के आवशे नहीं। तो अंकोनो सरवाळो चार थी ओछो होय तो त्रण ऑप्शन छे भाई, कि जेमां एक में बे सरवाळो थाय छे अने बे में त्रण त्रण थाय छे। एना पछी घटना ए थ्री, એમાં કહ્યું છે કે પાસા પરના અંકનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય, રાઈટ? તો તમે જો સૌથી મોટા બે આંકડાઓ કયા છે, છ છ, તો છ છ છે બાર, તો આ બધાનો સરવાળો બારથી તો નાનો જ હશે, રાઈટ? કાંક ને કાંક નવ આઠ સાત જે કંઈ પણ, તો બાર અને બારથી નાનાની અંદર ત્રણ વડે વિભાજ્ય થાય એવા નિશેષ ભાગી શકાય એવા આંકડાઓ કયા કયા છે? તો એક તો ત્રણ પોતે, પછી છ, પછી નવ અને પછી બાર। તો બસ આટલો સરવાળો થતો હોય ને, ત્રણ સરવાળો થતો હોય, છ સરવાળો થતો હોય, નવ સરવાળો થતો હોય ને બાર, એવા કહેવાય ને કે એવા કોમ્બિનેશન બંને પાસાઓના આપણને ગોતવાના છે કે જે આપણું એ થ્રીનું ગણ બનશે। ઓકે, તો એની અંદર સૌથી પહેલાં એક બે ત્રણ છે, એના પછી એક પાંચ, એનો સરવાળો છ છે, પછી બે એક, એનો સરવાળો ત્રણ છે, પછી છે બે ચાર, એનો સરવાળો છ છે, પછી ત્રણ એક તો ચાર, ત્રણ બે પાંચ, ત્રણ ત્રણ, ત્રણ ત્રણનો સરવાળો થાય છે છ, ત્રણ છ, ત્રણ છનો સરવાળો થાય નવ, પછી ચાર બે, ચાર બેનો સરવાળો થાય છે છ, પછી ચાર પાંચ, ચાર પાંચનો સરવાળો થાય છે નવ, પાંચ એક, પાંચ એકનો સરવાળો થશે છ, પાંચ ચારનો સરવાળો થશે નવ, પછી છ ત્રણ, એનો સરવાળો થશે નવ, અને છ છ બાર। તો આ બધાના સરવાળો તમે જોશો ને તો આ બધાના સરવાળા એ ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવા છે। તો મળી ગયું આ આપણને એ થ્રીનું ગણ મળી ગયું, અને સૌથી લાસ્ટમાં છે એ ફોરનું ગણ। તો એ ફોરમાં આપણને કહ્યું છે પાસા પરના અંકનો સરવાળો બારથી વધુ હોય, બાર કે તેથી નહીં, બારથી વધુ, મતલબ તેર હોવો જોઈએ, ચૌદ હોવો જોઈએ, પંદર સોળ, એટ ગમે તે હોય, તો સૌથી મોટું અવલોકન હોય ને પરિણામ હોય તે આપણે બંને પાસા ઉપર છ છ અને બંનેનો સરવાળો બાર, આનથી મોટી તો કોઈ છે નહીં, તો પાસા બે પાસા ઉછાડીને આપણને બારથી વધુ સરવાળો મળે, તેર મળે, ચૌદ મળે, પંદર મળે, એ પોસિબલ નથી। તો એ ફોરમાં આવશે ખાલી ગણ, રાઈટ? અહીંયા આપણો આઠમા નંબરનો દાખલો પણ પૂર્ણ થાય છે। હવે આપણે જોવાના છીએ નવમા નંબરનો દાખલો। નવમા નંબરના દાખલામાં આપણને આ પ્રમાણે રકમ આપેલી છે કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, જો પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો છ હોય તેને ઘટના એ, અને પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય તેને ઘટના બી કહેવામાં આવે, રાઈટ? તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો અને પૂછેલ પ્રશ્નોના જવાબ આપો। ઓકે, તો પહેલાં તો સ્ટાર્ટ કરીએ આપણે, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ લખી દઈએ। પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ છે, આ પાંચ સંખ્યાઓમાંથી બે સંખ્યાઓ પસંદ કરવામાં આવે છે, રાઈટ? જો આનું આપણને એન ગોતવું હોય ને, એન એટલે નિદર્શ બિંદુ, તો ફાઇવ સી ટુ કરી શકાય કે પાંચમાંથી સિલેક્શન કેટલાનું કરવાનું છે, બેનું, તો એન બરાબર ફાઇવ સી ટુ, એટલે શું થાય, પાંચ ગુણ્યા ચાર ભાગાકારમાં બે ગુણ્યા એક, બે દુ ચાર, તો દસ, દસ કોમ્બિનેશન આપણને મળશે। તો દસ કોમ્બિનેશન કયા કયા જોઈએ નિદર્શ અવકાશ, એક તો એક બે,
एक त्रण, एक चार अने एक पांच। एना पछी बे त्रण, बे चार अने बे पांच, बराबर। एना पछी त्रण चार, त्रण पांच अने सौथी लास्ट में चार पांच। आटला कॉम्बिनेशन आपने मळ्या। ओके, दस। हवे आपने घटना ए शू कह्यू छे? घटना ए में आपने कह्यू छे के जो पसंद थयेल बी संख्याओनो सरवाळो ओछामां ओछो छ होय, मतलब सरवाळो छ के तेथी वधु होवो जोईए, राइट? ओछामां ओछो छनो तो अर्थ एवो थाय ने छ के तेथी वधु। तो छ होय चाले, सात होय चाले, आठ होय चाले, अहींया चार पांच छेल्लू छे तो चार पांचनो सरवाळो नव थाय, तो छ सात आठ नव होवो जोईए। तो आनो त्रण छे ना आवे, आनो चार छे न आवे, आनो पांच छे न आवे, आनो छ छे, राइट? तो एनी अंदर आपणे लखी दईशुं एक पांच, एना पछी बे अने त्रण पांच, तो आ नो आवे, बे ने चार छ आवशे, पछी बे अने पांच आवशे, त्रण अने चार आवशे, त्रण अने पांच आवशे, चार अने पांच। तो तमे जो कि आ बधानो सरवाळो ओछामां ओछो छ तो हशे ज, बराबर? मिनिमम छ, अने छ थी वधारे जशे जो छ छ सात सात आठ अने एक नव। ओके, हवे एना पछी बीजी घटना आपेली छे आपणने बी, एक क्वेश्चन में जोई लीए फरीथी। पसंद थयेल बी संख्याओनो सरवाळो युग्म होय, युग्मनो अर्थ शुं थाय छे? बेकी होय, तेने घटना बी कहेवामां आवे। तो घटना बी जोईए, तो घटना बी नी अंदर आपणने एक अने बेनो सरवाळो त्रण, एक ही छे, एक अने त्रण, पछी एक अने पांच, एक अने पांच, पछी बे अने त्रण नहीं आवे, बे अने चार, बे अने पांचनो सात थाय ए न आवे, त्रण ने चारनो सात थाय, त्रण ने पांच आठ, बस आ चार। आ दस माथी आ चार एवा छे के जेनो सरवाळो युग्म आवे छे, युग्म एटले बेकी संख्या आवे छे, बाकी तो त्रण चार पांच आनी आवे, छ आ लई लीधुं, बे ने त्रण पांच, छ आ लई लीधुं, बे ने पांच सात, त्रण ने चार सात, चार ने पांच नौ। तो आ चार ज संख्या आवे छे। हवे ए योग बीनो अर्थ शुं थाय छे? आ बधा ज लई लेवाना, ए मां अने बी मां जेटला समायेला छे ने बधा, तो जोई लईए छीए। सौथी पहला एक त्रण, एक पांच बन्ने मां छे, बे चार बन्ने मां छे, बे चार पछी बे पांच, एना पछी त्रण चार, त्रण चार पछी त्रण पांच बन्ने मां छे, अने पछी चार पांच, राइट? तो ए योग बी नो अर्थ खबर पड़े छे ने शुं थाय छे? ए योग बी नो अर्थ थाय छे बन्ने मां जे छे ने बधा ज लई लेवाना, राइट? घटना ए बने अथवा घटना बी बने, पण ए छेद बी नो अर्थ शुं थाय? बन्ने मां जे कॉमन होय, समान होय ने, ते ज लेवाना। तो आई रह्यु ए अने आई रह्यु बी। हवे आ बी मां समान कया कया छे? एक पांच, बे चार अने त्रण पांच। ओके ने, तो मतलब एक त्रण समान नथी ने आ बधुं समान नथी, बे पांच समान नथी, चार पांच समान नथी। तो कया कया समान छे? एक पांच, बे चार अने त्रण पांच, बराबर। एना पछी छे ए डेस। ए डेस नो अर्थ शुं थाय छे? के यूमां होय, बराबर, पण घटना एमां नो होय। तो घटना एमां कया कया नथी? तो एक बे नथी, एक त्रण नथी, एक चार नथी, बराबर, पछी बे त्रण नथी, आ चार नथी ने। तो घटना यूमां होय परंतु एमां न होय तेवा ઘટકોથી બનતા ગણને ઘટના એની પૂરક ઘટના કહેવાય, રાઈટ? તો એ ડેશનો અર્થ થાય છે યુ માઇનસ એ। તો જે જે સમાન હશે ને એ કેન્સલ થઈ ગયા, તો વધ્યા કયા કયા? એક બે, એક ત્રણ, એક ચાર અને બે ત્રણ, રાઈટ? આ ખબર પડી ને? યુમાં હોય
परंतु ए में न हो तो आ चार चार यू में छे परंतु आ चार चार ए में नहीं तो एवं घटकों थी बनता गणने घटना एनी पूरक घटना। हवे ए माइनस बी, ए माइनस बी नो अर्थ थाय छे बीजी रीते जो आने लखवू होय तो ए छेद बी, बी नी आगड़ माइनस छे ने तो डेश, अने आनु सूत्र एवं छे कि ए आगड़ छे तो ए माइनस ए छेद बी, ए माथी ए छेद बी शू करी देवानू बाद। हवे जोईए आई रह्यु ए, एक पांच बे चार बे पांच त्रण चार त्रण पांच चार पांच, राइट। आमाथी ए छेद बी बाद करिए तो एक पांच कैंसल, बे चार कैंसल, त्रण पांच कैंसल, तो वध्या कया बे पांच त्रण चार अने चार पांच तो ये अहीं आवशे बे पांच त्रण चार अने चार पांच माइनस कर्या पछी एना पछी छे ए डेश छेद बी जेने आपने लखवू छे ए डेश छे ने आ रीते लखी शकाय बी माइनस ए के जेनु सूत्र छे बी माइनस बी आगळ छे तो बी माइनस ए छेद बी। तो हवे आपणे बी माथी ए छेद बी माइनस करीशुं तो आ रह्युं ए छेद बी अने आ रह्युं बी, एक अपन पांच कैंसल, बे चार कैंसल, त्रण पांच कैंसल, तो वध्यु शू एक त्रण तो ए बी माइनस ए मतलब आ जे छे ने एनो आंसर खाली आटलो ज मळशे एक त्रण, राइट। तमे जो आजनी माटे आटलो ज राखीए छे, ऑलरेडी 26 मिनिट थई गई छे, एक मिनिट आनी अंदर बी प्रश्न हजी छे ए सॉल्व कर लीए। चालो शू घटनाओ ए अने बी परस्पर निवारक कहेवाय कारण आपो। ओके सीम्पल हूँ तमने कहूँ छूँ, शू अहीं ए छेद बी खाली गण मळे छे? ना, त्रण वस्तुओ कॉमन मळे छे ने ए घटना अने बी घटना में। तो सीम्पल शू घटनाओ ए अने बी परस्पर निवारक कहेवाय? ना, न कहेवाय, कारण कि ए छेद बी डज नॉट इक्वल टू खाली गण, खाली गण नहीं। जो ए छेद बी खाली गण होत ने तो हाँ घटनाओ ए अने बी परस्पर निवारक छे। आ प्रयोगना निदर्श अवकाशना निदर्श बिंदुओनी संख्या लखो। तो निदर्श बिंदु एटले आ जे यू छे ने एना परिणामोनी संख्या एक बे त्रण चार पाँच छ सात आठ नौ दस, केटली छे? दस छे। तो आ प्रयोगना निदर्श अवकाशना निदर्श बिंदुओनी संख्या एन बराबर केटला छे? दस, राइट। अहीं आपणुं आ लैक्चर पूर्ण थाय छे आजनी माटे आटलुं ज। नेक्स्ट लेक्चर में बीजा घणा बधा दाखलाओ आपणे भणावीशुं। जय माताजी विद्यार्थीओ।